गुजरात सरकार द्वारा ग्रामीण विस्तार विकास माटे दर वर्षे करोड़ों रूपया खर्चो करवामां आवे छे, परंतु बनासकांठा बिलडी गाम आज विकास काम थी वंचित छे। अनेकवार आ बाबते उच्च कक्षाए रजूआत करवा छता आज दिन सुधी कोई ज कार्यवाही करवामां आवी नथी। गुजरात सरकार द्वारा दर वखते ग्रामीण विस्तारों विकास माटे करोड़ों रूपया खर्चो करवामां आवी रह्यो छे, परंतु आज पण एवा अनेक गामों छे के ज्यां वर्षोथी लोको अनेक समस्याओनो सामनो करता होय छे। त्यारे वात करवामां आवे बनासकांठा जिल्लानी, तो बनासकांठा जिल्लामां पण हालमां लोको अनेक समस्यानो सामनो करी रह्या छे। वात छे बनासकांठा जिल्लाना डीसा तालुकाना बेडी गामनी। आ गाममां छेल्ला घणा वर्षोथी कचराना निकाल माटे કોઈ જ વ્યવસ્થા નથી, જેના કારણે બેડી ગામમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે, જ્યારે એક તરફ સરકાર ગ્રામીણ વિસ્તારની વાતો કરી રહી છે તો બીજી બાજુ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને બેડી ગામમાંથી અનેક ગામોને જોડતો મેઇન હાઈવે પસાર થાય છે અને આ મેઇન હાઈવેની આજુબાજુ માત્ર મોટા મોટા ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। આ બાબતે સ્થાનિક લોકો દ્વારા બેડી ગ્રામ પંચાયત અને ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ બાબતે સરકારી અધિકારીઓને જાણે બેડી ગામની પ્રજાની કોઈ પડી ન હોય તેમ આજ દિન સુધી આ કચરાના નિકાલ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ બાબતે બેડી ગામના લોકો ગાંધીનગર સુધી રજૂઆત પણ કરી છે, પરંતુ હજી સુધી કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યારે જો આગામી સમયમાં સરકાર દ્વારા કચરાના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો બેડી ગામમાં મોટો રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે। અત્યારે હમણાં હાલમાં જે મેં તમને અમારા પ્રશ્નની રજૂઆત કરી, આજે આ સ્થળની સ્થિતિ આવી છે। આ નેશનલ હાઈવે છે, આ ખેડૂતોનું ખેતર છે, હવે અમારા આખા ગામનો કચરો જે અમારા સફાઈ કામદાર રોજ સુધી ન નાખી શકે એ સફાઈ કામદારો લારી મારફતે અહીંયા આગળ ધર્મધરી કન્સ્ટ્રક્શન બને, આજે આખા 25 ગામોનું મની ટ્રાન્ઝેક્શન એટલે SBI બેંકની આગળ આવી ગયું છે। હવે શક્ય હોય એટલો ઝડપી નિકાલ કરે અને ભીલડીની અંદરથી આવનારા દિવસોની અંદર કોઈપણ જાતની બીમારીનો ફેલાવો ન થાય અને રાખે અને અમારા ગામ બધું બધા કચરો છે એટલે અમને ડમ્પિંગ સાઇટની ફાળવણી કરે, આજુબાજુના ગમે તે વિસ્તારમાં ગમે તે ગામમાં એ સરકારની જમીન હોય કે ગૌચર હોય કોઈ બી જમીનનું અમને સંપાદન કરી અમારા આ પ્રશ્નનો નિકાલ લાવવા નમ્ર અરજ છે। બનાસકાંઠા જિલ્લાના વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં લોકો વર્ષોથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બેડી ગામે વર્ષોથી લોકો દ્વારા ચારે બાજુ વધી રહેલા ગંદા કચરાના નિકાલ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતા આજે બેડી ગામની ચારે બાજુ માત્ર કચરો જોવા મળી રહ્યો છે, જેના કારણે અહીં રહેતા લોકો અને જાહેર રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ કચરાનો નિકાલ કરવામાં આવે, જેથી બીજી તરફ શહેરમાં દિવસે ને દિવસે ચારે બાજુ વધી રહેલા કચરાની યોગ્ય જગ્યાએ ડમ્પિંગ સાઇટ બનાવી ત્યાં ભેગા કરવાની વ્યવસ્થા કરવામાં આવે તો આવનારા સમયમાં બેડી ગામ સ્વચ્છ બની શકે